ડીસા બાદ આજે સરકારના નિર્ણયનો વિરોધ પાલનપુર, દિયોદર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પણ જોવા મળ્યો હતો. આજે આ તમામ માર્કેટયાર્ડના કર્મચારીઓએ સરકારના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી પ્રતિક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેન્દ્ર સરકારના વટહુકમ લાવવાનો નિર્ણયને લઈને સમગ્ર રાજ્યમાં માર્કેટયાર્ડના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સરકારના વટહુકમનો વિરોધ કર્યો હતો. જિલ્લા મથક પાલનપુરમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓ પણ આજે કાળી પટ્ટી ધારણ કરી માર્કેટયાર્ડ પરના વટહુકમનો સખ્ત વિરોધ કર્યો હતો. બીકેન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો સરકાર આ કાળા કાયદા સમાન વટહુકમનો કાયદો લાગુ કરે તો ખેડૂત વર્ગ માટે નુકસાનકર્તા છે. ઉપરાંત વટહુકમના કાયદાના લીધે માર્કેટયાર્ડ આવક પર માઠી અસર પડવાના લીધે કર્મચારીઓના હિત જોખમાય તેમ છે. વટહુકમ નાબૂદ કરો, કાળો કાયદો નાબૂદ કરો, યુનિયન જિંદાબાદ, યુનિયન જિંદાબાદ, ભારત માતા કી જય, ભારત માતા કી જય. વટહુકમ 2020 જે બહાર પાડવામાં આવ્યો છે એમાં એવું જણાવ્યું છે કે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ વેચવાની છૂટ છે. ખરેખર તો પહેલાં છૂટ હતી, અત્યારે ખરેખર ખેડૂતોને મુક્ત નથી કર્યા પણ વેપારીઓને મુક્ત કર્યા છે. સરકારનું એવું કહેવાનું થાય છે કે વેપારી કોઈપણ જગ્યાએથી ફક્ત પાન કાર્ડ અને નંબરથી એ ખરીદી કરી શકશે, તો ખેડૂતના નાણાં કોણ ચૂકવશે, ખેડૂતના વજન ઉપર કોણ ખ્યાલ રાખશે, એમાં કોઈ શ્યોરિટી છે નહીં. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એનો કોઈ ઝઘડો પડે તો કલેક્ટર સાહેબ એમ કે એનો નિકાલ લાવશે, તો શું ખેડૂત એના પોતાના નાણાં માટે કલેક્ટર કચેરીએ ધક્કા ખાશે? એટલે આ જે કાયદો બનાવ્યો છે ખરેખર ખેડૂતોના હિતોના વિરુદ્ધમાં છે, તેમજ બજાર સમિતિના કર્મચારીઓના હિતોના વિરુદ્ધમાં પણ છે. કારણ કે બજાર સમિતિઓ કેટલીક એવી બજાર સમિતિ છે કે એમની આવક જ ઓછી છે, તો એમના નાણાં ક્યાંથી ચૂકવશે, પગાર ક્યાંથી ચૂકવશે, તો કર્મચારી પણ રખડી પડશે. ભારત સરકાર દ્વારા 6 મે 2020 રોજ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ વટહુકમના અનુસંધાનમાં બજાર સમિતિના કર્મચારીઓના યુનિયનના આદેશ મુજબ તમામ બજાર સમિતિઓ આજે કાળી પટ્ટી ધારણ કરી આ વટહુકમનો વિરોધ કરી રહી છે. આનાથી ખેડૂતોને પણ કોઈ ફાયદો થવાનો નથી, વળી આવકો ઘટતો કર્મચારીઓના હિતોને નુકસાન થવાનું છે, જેનો આજરોજ અમે વિરોધ કરી રહ્યા છીએ. આજે કર્મચારી યુનિયન દ્વારા 2020 વટહુકમને વિરોધ કરવામાં આવવાનું છે. વારંવાર મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, સહકાર મંત્રી, કૃષિમંત્રીને અગાઉ પણ અમારા યુનિયન દ્વારા એમને લેખિત, મૌખિક અને રૂબરૂમાં જઈ અને રજૂઆત કરવામાં આવી છે. આ વટહુકમ એક કાળો કાયદો તરીકે છે, જે અહીંયા ખુલ્લો તોલ સાચા નાણાં અને રોકડા રૂપિયા મળવાનું હોય છે. જ્યારે આ વટહુકમથી ખેડૂતોને 3 દિવસમાં પૈસા આપવાના હોય છે, માલનું વજન કોણ કરશે, પેમેન્ટ કોણ કરશે, એની સોરિટી કઈ, ખેડૂત આમાં પુષ્કળ પણ રોટા છે. આ લોકો કહે છે કે જિલ્લા તમામ ખેડૂતો ગમે તે કોઈ બી એપીએમસીમાં વેચી શકે. પહેલાં પણ એવું હતું, ખેડૂતના માટે તો કોઈ બાદ છે જ નહીં, ખેડૂત જેવો વેચવો ગમે ત્યાં માલ વેચી શકે, આખા ભારતભરમાં માલ વેચી શકશે. પહેલાં પણ એવું જ હતું અને અત્યારે પણ છે. પણ જે આ વટહુકમ છે એનો ઘણી એવી સત્યો છે જે ખેડૂતોને ખરેખર ખૂબ જ નુકસાન કરતા છે અને એની શોરિટી અત્યારે તો કંઈ કહી શકાય નહીં. તો આ તરફ દિયોદર માર્કેટયાર્ડ દ્વારા પણ સરકાર દ્વારા બજાર ધારણા કરવામાં આવેલા વટહુકમને લઈ નારાજગી જોવા મળી રહી છે. આજે દિયોદર માર્કેટયાર્ડના કર્મચારીઓએ પણ સરકારના આ નિર્ણયના વિરોધમાં કામકાજ ચાલુ રાખીને કાળી પટ્ટી લગાવીને પ્રતિક હડતાલ કરી હતી અને સાથે સાથે માંગ કરી છે કે સરકાર દ્વારા બજાર ધારામાં કરવામાં આવેલા ફેરફારને બદલવામાં આવે અને સરકાર ગ્રામ પંચાયતના કર્મચારીઓને જે ધોરણે પગાર ચૂકવવામાં આવે છે તે જ પ્રમાણે બજાર સમિતિના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે. ગુજરાત સરકારના 6/5/2020 વટહુકમને, જે આ કાયદો, જે નવો કાયદો જે અમલી બન્યો છે, એ કાયદાને અમે મહદ અંશે આવકારીએ છીએ. પરંતુ જે બજાર ચોગાન સિવાયની જે માર્કેટ સીસ લેવામાં આવતી હતી એ હવે બંધ કરવામાં આવી છે, જેથી અમે કર્મચારીઓનો જે પગાર છે એ પગાર કઈ રીતે કરી શકશું, અને વિશેષમાં જે ખેડૂતોનો અને માર્કેટની અંદર કે વેપારીઓનો જે રીતે વિકાસ કરવાનો થતો હોય વિકાસ પણ કઈ રીતે કરશું. એટલે અમારી ફક્ત ને ફક્ત માગણી સરકાર પાસે એટલી જ છે, કાં તો આ વટહુકમને રદ કરવામાં આવે, અન્યથા બજાર સમિતિને જેવી રીતે ગ્રામ પંચાયતો અને રાજ્ય સરકાર જે પગાર આપે છે એ રીતે અમને પણ પગાર આપે અને અમારો પણ સમાવેશ એની અંદર કરવામાં આવે એ બાબતની માગણી અમારી છે. ખેડૂત અને વેપારીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે અમે કાળી પટ્ટી ધારણ કરી અને આ
શાંતિથી અમે આ હાલતા રૂપમાં જોડાયેલા છીએ અને ખેડૂત અને વેપારીની તકલીફ ન પડે એના માટે અમે કામગીરીથી અગળા નહીં રહ્યા, પરંતુ કાળી પટ્ટી ધારણ કરી અને કામગીરી કરી રહ્યા છીએ। સરકાર દ્વારા બજાર સમિતિ ધારાના વટહુકમમાં કરાયેલા ફેરફારને પગલે ડીસા, પાલનપુર, દિયોદર બજાર સમિતિના કર્મચારીઓએ તો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ સરકાર સામેના આ વિરોધ પ્રદર્શનમાં અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ બજાર સમિતિ પણ જોડાયું હતું અને સરકારના આ વટહુકમને પરત ખેંચવાની માંગને લઈ આજે માર્કેટયાર્ડમાં જ કામકાજ ચાલુ રાખીને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો। સરકારશ્રી દ્વારા 6 મે 2020 રોજ બજાર ધારામાં સુધારા બાબતે વટહુકમ કરવામાં આવેલ છે, જેમાં 26 સુધારાઓ કરવામાં આવેલ છે। તે પૈકી અમુક સુધારા બજાર સમિતિના આર્થિક હિતને તેમજ કર્મચારીના હિતને અસર કરતા હોય તાજેતરમાં એટલે કે આજ રોજ તારીખ 22 થી 24 સુધી ગુજરાત બજાર કર્મચારી સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને ફરજ ઉપર વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલ છે, જે આજ રોજ 22 થી 24 સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે। તેમજ જો નિવારણ નહીં આવે આ બાબતે તો કર્મચારી બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા આગામી દિવસોમાં એક દિવસીય પ્રતિક ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે।